ગતરોજ વહેલી સવારે સરથાણા વિસ્તારમાં આંગડિયા સર્વિસનું કામકાજ સંભાળતા કર્મચારી આંગડિયાના હીરાના પાર્સલના 5 જુદા જુદા થેલાઓ લઈ પોતાના આંગડિયા પેઢીની ઇકો કારમાં મુકાવતા હતા. દરમિયાન એક ઇકો કારમાં આવેલ 5 થી 6 જેટલા અજાણ્યા ઇસમોએ ધારિયા તથા રિવોલ્વર બતાવી આંગડિયા પેઢીના કર્મચારીની કારના કાચ તોડી કારમાંથી કરોડોના હીરાના પાર્સલોની લૂંટ ચલાવી હતી. ત્યારે કરોડોના હીરાની લૂંટની ઘટનાને શહેરભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આ બાબતે તુરંત સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા લૂંટમાં વપરાય ઇકો કાર વલસાડ તરફ જતી હોવાના સીસીટીવી મળતા ક્રાઇમ બ્રાન્ચ તેમજ સરથાણા પોલીસની ટીમો દ્વારા આ માહિતી વલસાડ જિલ્લા પોલીસને આપવામાં આવી હતી. જેના આધારે વલસાડ જિલ્લા પોલીસ અને સુરત શહેર પોલીસે ટીમ વર્કથી જોઈન્ટ ઓપરેશન હાથ ધરી બગવાડા ટોલ વાપી ખાતેની ગણતરીના કલાકોમાં લૂંટના તમામ આરોપીઓને 100% મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારે આરોપીઓની તપાસ કરતા તમામ આરોપીઓ રાજ્ય બહારના હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં મુખ્ય આરોપી પ્રમોદ ઉર્ફ પમ્યોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પોતે 2019-2020માં સુરત શહેરમાં અલગ અલગ ટ્રાવેલર્સમાં ક્લીનર તરીકેની નોકરી કરતો હતો અને જેથી ટ્રાવેલર્સમાં થતી કિંમતી પાર્સલોની હેરાફેરી વાકેફ હોય અને પોતાને પૈસાની જરૂરિયાત હોય. મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી પોતાની ગેંગ બનાવી અગાઉ જેલમાં સાથે રહેનાર રાજકુમાર તેમજ અન્ય બીજા 3 ઇસમો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને મુંબઈ ખાતેથી ઇકોકારની ચોરી કરી સુરતમાં લૂંટ કરવા આવ્યા હતા. ત્યારે તમામ 5 આરોપીઓને ઝડપી પાડી તમામે તમામ 4 કરોડથી વધુના મુદ્દામાલ રિકવર કરી આરોપીઓની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે વહેલી સવારે ગુજરાત આંગડિયા સર્વિસ પાસેથી લૂંટ કરીને એક ઇકો કારમાં આરોપીઓ સરથાણા જકાત નાકા પાસેથી નાસી ગયેલ હતા. આ બનાવ બાબતે પોલીસને જેમ જાણવા મળ્યું તાત્કાલિક પોલીસ દ્વારા સુરત શહેરમાં નાકાબંધી કરવામાં આવી. સમસ્ત ગુજરાતમાં ખાસ કરીને સાઉથ ગુજરાતના સુરત શહેરના નજીકના જે જિલ્લાઓ છે આમાં નાકાબંધી માટે મેસેજ કરવામાં આવ્યા. આ નાકાબંધીના પરિણામ સ્વરૂપ આ ગુનેગારો એમની ઇકો ગાડીમાં તમામ મુદ્દામાલ સાથે વલસાડ ચેકપોસ્ટ પાસેથી પકડાઈ ગયા. ગુનેગારો જ્યારે ભાગતા હતા તો એના વર્ણન ગાડીના વર્ણનના આધારે સુરત શહેર પોલીસની ટીમ પણ આ લોકોને ચેઝ કરી રહી હતી. સુરત સિટી પોલીસ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી હતી આના આધારે વલસાડ જિલ્લાની LCB PI અને એમની ટીમ પણ ત્યાં નાકાબંધી લગાડેલ હતી અને આ લોકો પણ તૈયાર હતા. જે ગુનેગારો પકડની ધરપકડ કરવામાં આવી છે આ 5 ગુનેગારો છે. 5માંથી કોઈ પણ ગુજરાતના નથી. મુખ્ય તોમતદાર છે પ્રમોદ ઉર્ફે પમ્યા, સન ઓફ પ્રભાકર જઠાર. આ નાલાસોપારા જિલ્લા ઠાણેનો રહેવાસી છે. જે ઇકો ગાડીના ડ્રાઈવર હતા આ મોહમ્મદ સૈયદ સન ઓફ અલાઉદ્દીન ખાન, આ મૂળ UP બહરાઈચ જિલ્લાનો રહેવાસી છે અને હાલ વેલ બાજાર કલ્યાણ વેસ્ટ મહારાષ્ટ્રમાં રહે છે. જે બીજા સાથીદારો હતા આમાંથી રાહુલ ઉત્તમ વાઘમારે, આ કાંદીવલી ઈસ્ટ મુંબઈના રહેવાસી છે. રાજકુમાર સન ઓફ ગિરધારી, આ મૂળ નાગપુર ભંડારાનો રહેવાસી છે. અને જીતેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ સન ઓફ બદ્રીનાથ તિવારી, આ જિલ્લા વારાણસી ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. આ લોકોએ જે લૂંટ ચલાવેલી આમાં હીરાના જે પેકેટો હતા ફરિયાદ પ્રમાણે એની કિંમત 4,58,41,380 રૂપિયા થાય છે. આરોપીઓ પાસેથી
एक पिस्टल, एक देशी कट्टा, इको कार अने अलग अलग कंपनी ना 5 मोबाइल फोन, आ तमाम वस्तुओं पुलिस द्वारा कब्जे करवामां आवी।